नमस्ते विद्यार्थिनी बहनों, आज आप धोरण 7 विषय इंग्लिश में यूनिट 1 में एक्टिविटी 4 समझू। एक्टिविटी 4 में छे स्टडी द सीम्बोल्स। सीम्बोल एटले निशानीओ। आ निशानीओ शेनी छे ए समझवानुं छे। तो आप जोईए, पहली निशानी में सीधो एरो छे अने बाजू में लखेलू छे इट्स स्ट्रेट अहेड। स्ट्रेट एटले सीधू, अहेड एटले आगळ, आगळ सीधो रस्तो छे। आ निशानी छे ते आपणे रोड उपर आवता जाता आ बधी निशानीओ जोवा मळे छे। पण आ बधी निशानीओनो मतलब शुं थाय छे ए आपणे समजीए। इट्स स्ट्रेट अहेड एटले आगळ सीधो रस्तो छे। आवी निशानी होय त्યારે સમજવાનું કે આગળ સીધે સીધો રસ્તો છે, ક્યાંય વળાંક નહીં આવે। એના પછી બીજી નિશાની છે સ્ટ્રેટ એરો અને ઉપર ચોકડી। ચોકડી મતલબ એ જગ્યા દર્શાવે છે, તમારે જે જગ્યાએ પહોંચવું હોય એ જગ્યા। બાજુમાં લખેલું છે ગો સ્ટ્રેટ અહેડ અન્ટિલ યુ કમ। સ્ટ્રેટ અહેડ એટલે સીધા આગળ જાઓ, અન્ટિલ એટલે જ્યાં સુધી અથવા તો ત્યાં સુધી, યુ કમ એટલે પહોંચો નહીં ત્યાં સુધી। ગો સ્ટ્રેટ અહેડ અન્ટિલ યુ કમ એટલે તમે પહોંચો ત્યાં સુધી આગળ સીધા જાઓ। તમે જે જગ્યાએ જાઓ છો તે જગ્યા સુધી જ્યાં સુધી ના પહોંચો ત્યાં સુધી સીધા સીધા જાઓ, ક્યાંય ટર્ન વાળવાનો ન આવે। એના પછી છે સીધો એરો અને પછી તે ડાબી બાજુ વળે છે। બાજુમાં લખેલું છે ટર્ન લેફ્ટ। ટર્ન એટલે વળાંક વાળવો, ટર્ન લેફ્ટ એટલે ડાબી તરફ વળો। પછી જમણી તરફ એરો આપેલો છે ટર્ન રાઇટ એટલે જમણી તરફ વળો। હવે આ છે એમાં અહીંયા બેંક પાર્ક દર્શાવ્યો છે અને અહીંયા સીધો એરો દર્શાવેલો છે, એનો મતલબ થશે ગો પાસ્ટ ધ પાર્ક। ગો એટલે જાઓ, પાસ્ટ એટલે પસાર કરીને, ધ પાર્ક એટલે પાર્કને, પાર્કને પસાર કરીને આગળ જાઓ। આ પાર્ક છે એને પસાર કરીને વાહનને આગળ લઈ જવાનું છે। એના પછી એરો છે તે ડાબી તરફ વળે છે, નીચે બીજી લીટી દર્શાવેલી છે, એનો મતલબ થશે ટેક ધ ફર્સ્ટ ઓર સેકન્ડ ટર્નિંગ ઓન યોર લેફ્ટ એટલે તમારી ડાબી તરફથી પહેલો અથવા બીજો વળાંક લો। તમે જ્યાં જાતા હો ત્યાં ડાબી બાજુ કાં તો પહેલો અથવા તો બીજો વળાંક લ્યો। એના પછી ટેક ધ ફર્સ્ટ ઓર સેકન્ડ ટર્નિંગ ઓન યોર રાઇટ, જમણી તરફ છે એરો તો તમે જમણી તરફથી પહેલો અથવા તો બીજો વળાંક લ્યો। એના પછી જગ્યા દર્શાવેલી છે અને એની ડાબી બાજુ એરો આપેલો છે એટલે આ રોડની જમણી તરફ છે તે જગ્યા છે, તો એનો મતલબ થશે ઇટ્સ ઓન ધ રાઇટ એટલે તે જમણી બાજુ છે, તમે જે જગ્યાએ જવા માગો છો તે જમણી બાજુ છે। ઇટ્સ ઓન ધ લેફ્ટ એટલે તે ડાબી બાજુ છે, જે જગ્યાએ તમારે જવું છે તે ડાબી બાજુ છે, આ રસ્તો છે ને ડાબી બાજુએ જગ્યા છે। એના પછી ક્રોસ રોડ અને એની ઉપરથી સીધો એરો એટલે ગો અક્રોસ ધ ક્રોસ રોડ। અક્રોસ એટલે પસાર કરીને જવું, ગો અક્રોસ ધ ક્રોસ રોડ એટલે ક્રોસ રોડને પસાર કરીને આગળ જાઓ, ક્રોસ રોડ આપેલો હોય તેને પસાર કરીને આગળ જાઓ। એના પછી નીચે છે સ્ટડી ધ મેપ ઓન પેજ નંબર 2 એન્ડ ડ્રો ધ અપ્રોપ્રિએટ સિમ્બોલ્સ ઇન ધ સર્કલ એટલે આપણે એક્ટિવિટી 3માં પેજ નંબર 2 ઉપર જે મેપ આપેલો છે એ ડ્રો કરવાનો, એ જોવાનો છે અને એના મુજબ એના ઉપરથી અહીંયા તમને અમુક સૂચના આપેલી છે અને આ સૂચના ઉપરથી તમારે અહીંયા એને લગતા સિમ્બોલ બનાવવાના છે। તો આપણે પહેલું વાક્ય જોઈએ, ફ્રોમ પોસ્ટ ઓફિસ ટુ બેંક એટલે પોસ્ટ ઓફિસથી બેંક સુધી। તો આપણે પહેલાં મેપમાં જોઈએ તો આ મેપ આપેલો છે એમાં પોસ્ટ ઓફિસ અહીંયા છે આ રોડ ઉપર, ગાંધી રોડ ઉપર, અને બેંક છે તે અહીંયા છે ડાબી બાજુ SG રોડ ઉપર। તો પોસ્ટ ઓફિસથી બેંક જવા માટે પહેલાં સીધું જવાનું અને પછી ડાબી તરફ વળાંક લેવાનો, તો આપણે સિમ્બોલમાં આવશે ટર્ન લેફ્ટ, તો ફ્રોમ પોસ્ટ ઓફિસ ટુ બેંકમાં આવશે
આ સિમ્બોલ, ડાબી તરફ વળે એ સિમ્બોલ. બીજું છે ફ્રોમ થિયેટર ટુ સ્કૂલ, થિયેટરથી સ્કૂલ સુધી. તો થિયેટર અહીંયા છે અને સ્કૂલ છે તે આગળ છે, તો થિયેટરથી સીધા જાઓ ત્યાં આગળ સ્કૂલ આવે, તો એની બાજુમાં આવશે આ નિશાની, સીધો એરો અને ઉપર ચોકડી. ટર્ન લેફ્ટ ટુ ગાંધી રોડ, અહીંયા આપણે લખેલું જ છે ટર્ન લેફ્ટ, એટલે ટર્ન લેફ્ટની જ નિશાની આવશે, એ જ સિમ્બોલ આપણે અહીંયા પાછો ડ્રો કરવાનો છે. ધ હોસ્પિટલ ઇઝ ઓન યોર રાઈટ, આપણે અહીંયા જોયું હતું આગળ કે જમણી તરફ કોઈ રોડ હોય તો એનો સિમ્બોલ આ રીતનો થાય, એરો અને બાજુમાં ચોકડી. તો હોસ્પિટલ છે એ જમણી બાજુ છે, તો એનો સિમ્બોલ આ રીતે દોરવાનો રહેશે. આપણે ગો પાસ્ટ ધ બેંક, તો આપણે અહીંયા જોયું ગો પાસ્ટ ધ બેંકમાં આવી રીતની નિશાની કરી અને એની બાજુમાં સીધો એરો, એટલે બેંકને પાર્કને પસાર કરીને આગળ જાઓ, અહીંયા એમ છે. અહીંયા બેંક છે એટલે એનો મતલબ થશે બેંકને પસાર કરીને આગળ જાઓ, પણ સિમ્બોલ એ જ રહેશે. ટેક ધ ફર્સ્ટ ટર્નિંગ ઓન ધ રાઈટ, એટલે તમારી જમણી તરફથી પહેલો વળાંક લો. તો આપણે જોયું હતું કે જમણી તરફથી પહેલો કે બીજો વળાંક લેવાનો હોય ત્યારે આ સિમ્બોલ આપણે ડ્રો કરવાનો રહેશે, તો આની બાજુમાં આ સિમ્બોલ ડ્રો કરશું. ગો અલોંગ ધીઝ રોડ અન્ટિલ યુ કમ ટુ ધ ટ્રાફિક લાઇટ્સ, ગો અલોંગ એટલે તે રોડ પર સીધે સીધા જાઓ જ્યાં સુધી ટ્રાફિક લાઇટ્સ ન આવે ત્યાં સુધી, અન્ટિલ યુ કમ ટુ ધ ટ્રાફિક લાઇટ્સ. તો આપણે જોયું હતું ગો સ્ટ્રેટ અહેડ અન્ટિલ યુ કમ, જે જગ્યા સુધી જવું હોય ત્યાં સુધી જવા માટે સીધે સીધા આગળ જાઓ, તો એની નિશાની આ રીતે થશે, એટલે આપણે અહીંયા પણ એ જ રીતે ડ્રો કરીશું. ટર્ન રાઇટ એટ ધ પોસ્ટ ઓફિસ, ટર્ન રાઇટ લખેલું છે એટલે આ સિમ્બોલ આવશે એ નક્કી જ છે, ટર્ન લેફ્ટ હોય તો આવી રીતે સિમ્બોલ આવે ને ટર્ન રાઇટ હોય તો આ રીતે. તો તમારે જ્યારે પરીક્ષામાં આવી રીતે વાક્ય પૂછાણા હોય તો એ વાક્યને સમજીને તમારે એ પ્રમાણે સિમ્બોલ દોરવાના રહેશે.